રસોઈની રાણી તરફથી હું નિધિ પટેલ અમદાવાદ સાબરમતી વિસ્તારમાં કિન્નરીબેન પટેલના ઘરે એક નવી જ રેસીપી લઈને આવી રહ્યા છીએ. વેલકમ ટુ માય સ્વીટ હોમ. હાય, ચલો હવે આપણે રેસીપી જોઈએ. ઓકે, તો શું બનાવવાના છો આજે કિન્નરીબેન? આજે આપણે કાઠિયાવાડી રોટલો બનાવવાના છીએ. તે બહુ સરસ રીતે અલગ રીતે બનાવવાનો છે. જે હવે આપણે સામગ્રીમાં જોઈશે, એક મોટો ઠંડો રોટલો, લીલી અને સૂકી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, લીલું લસણ, કોથમીર અને સૂકા મસાલા, વઘાર માટે તે. ઓકે, એટલે આમાં તમે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી મિક્સ લીધી છે? હા, મેં બે મિક્સ લીધી છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે તમારે, અને કેપ્સિકમના લીધે બી ટેસ્ટ સરસ આવશે. એટલે બંને મેં થોડુંક ટ્વિસ્ટ કર્યું છે એમાં, વઘારેલા રોટલામાં. ઓકે, અને આમાં પણ સૂકું લસણ અને લીલું લસણ ભીગું છે? હા, એમાં પણ સૂકું લસણ ને બંને ભીગું લીધું છે મેં. આ રોટલો મેં છાશમાં પલાળીને રાખ્યો છે, એ 1.5 કલાક પહેલા મેં પલાળ્યો છે. ઓકે, એટલે ભાગીને આપણે છાશમાં પલાળી દેવાનો. અને છાશ કેવી લેવાની? આમાં ખાસ રોટલા માટે વધારે છાશ જોઈશે આમાં. ઓકે, એટલે ખાટી છાશ. અને કદાચ શિયાળો છે ને, ખાટી છાશ ના હોય તો તમે લીંબુ નીચોવી શકો છો એમાં, એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. મીઠો લીમડો જોઈશે ખાસ વઘાર માટે. તમે ઘરે જ બધું પ્લાન્ટેશન કર્યું છે? મેં લીલી ડુંગળી, લસણ અને મીઠો લીમડો બધું વાવ્યું છે મેં ઘરે. આ લીલી ડુંગળી છે ને? લીલી ડુંગળી છે, એના મેં ઉપરના લીવ્સ લઈ લીધા છે અત્યારે. ઓકે, હવે આપણે ગેસ ઓન કરીને તે મૂકીશું એમાં. આ કયું વાસણ છે? આ મેં પિત્તળનું વાસણ લીધું છે. આમાં વઘારેલા રોટલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને તમે લોખંડનું હોય એ પણ બનાવી શકો છો, એમાં બી ટેસ્ટ બહુ સરસ આવે છે એમાં. હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરી છે. હિંગ નાખી, ડુંગળી અને લીલી ડુંગળી અને સૂકી ડુંગળી એડ કરી છે આમાં. બંને સાથે ચડી જશે? હા, બંને સાથે સરસ આવશે, એનો ટેસ્ટ બી સરસ આવશે લીલી ડુંગળીનો. હવે લીલું લસણ નાખવાનું છે, આને થોડીક વાર ચડવા દેવાનું આપણે. ઓકે, તો સતરાઈ ગયું છે. હવે આપણે ટામેટા એડ કરીશું આમાં. લીલું લસણ, લીલી ડુંગળી, ટામેટા બધું એકદમ સરસ સતરાઈ રહ્યું છે અને બહુ જ સરસ સુગંધ આવે છે. હવે કેપ્સિકમ એડ કરીશું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી જે ઓછી હળદર, 2 ચમચી લાલ મરચું નાખીશું. આ કયું છે, કાશ્મીરી છે? કાશ્મીરી અને તીખું બંને મિક્સ કરેલું છે મેં, એટલે કલર પણ આવે અને તીખાશ પણ આવે. આમાં તમે ગરમ મસાલો એડ કરવાના છો કે નથી કરવાના? આમાં હું ગરમ મસાલો એડ નથી કરવાની, પણ તમારે ટેસ્ટ વધારે સારો જોઈતો તો તમે કરી શકો છો. તો અહીંયા 1 વાટકી રોટલાનો ભૂકો સામે 2 વાટકી જેટલી છાશ લીધેલી છે અને એમાં પલાળેલો છે 1-1.5 કલાક. હવે બધું શાક સરસ સતળાઈ ગયું છે. આપણે અંદર જે છાશમાં પલાળેલો રોટલો છે એ એડ કરવાના છીએ. રસો જો વધારે જોઈતો હોય તો આમાં છાશ આપણે વધારે રાખી શકીએ રોટલો પલાળતી વખતે? હા, આમાં રાખી શકાય. એટલે જેટલો રસો જોઈતો હોય એટલો આપણે છાશનું માપ વધઘટ કરી શકીએ છીએ, પણ ઓછામાં ઓછી બમણી છાશ તો જોઈએ. એમાં બમણી છાશ તો જોઈએ, અને તમારે જેવો રાખો એ પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો છાશ. હવે રોટલો તૈયાર થઈ ગયો છે, તો એકદમ ઝટપટ બની જાય છે. 4-5 મિનિટમાં જ થઈ ગયો. હા, 4-5 મિનિટમાં થઈ જાય છે, અને આ 5-6 લોકો ખાઈ શકે એટલો રોટલો બની ગયો છે. આને ગરમ ગરમ જ પીરસવાનો છે. ગેસ બંધ કરીને આપણે કોથમીર ઉમેરી દઈશું, અને આપણે ગરમ ગરમ જ પીરસવાનું છે. ખરેખર આ રોટલો બહુ જ ટેસ્ટી લાગે છે, આ વઘારેલો મિક્સ વેજીટેબલ રોટલો. તમે પણ ખાસ બનાવજો, અને કેવો લાગ્યો તમારો રિવ્યુ કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. ચલો બાય, હવે નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આપણે ફરી મળીએ. ઓકે, તો જો તમારી જોડે પણ આવી જ કોઈ યુનિક રેસીપી હોય તો, અને તમારે લાખો ગુજરાતીઓ સુધી શેર કરવી હોય, પહોંચાડવી હોય, તો ખાસ તમે પણ મેસેજ કરજો રસોઈની રાણી ગુજરાતી ફેસબુક પેજ ઉપર.